चौ अवयवीकरण। तो अवयवीकरण ने अंदर विद्यार्थी मित्रों अपने आज पहला तो जो तुमने थियरी में आपेली से ये अपने दरेक विद्यार्थी मित्रों बाकी बुक ने अंदर लखवानी से एमना बे बे पेज लखी नाखवाना छे। एटले त्रण स्वाध्याय से अपना त्रण त्रण स्वाध्याय नी अंदर भेगा आवी जाय छे बराबर। एमां आपणे बीजुं कंई करवानी जरूर छे नहीं। हवे शुरुआत करी आपणे पीडीएफ थी। चलो सौथी पहेला दरेक विद्यार्थी मित्रो पीडीएफ तो छे ज पण हुं तमने बोलतो जाउं छुं समजावतो छुं तमारे बीजुं कंई ध्यानमां लेवानुं नथी। जोईए आपणे एमां पहेलो पॉइंट अवयवीकरण एटले शुं। तो के अवयवीकरण एटले के पदावली जे छे तेना गुणाकारना स्वरूपमां लखवी। कोई पण पद आपेलू छे एटले पदावली छे ने गुणाकार स्वरूपमां लखवी एटले पदावली। मळता अवयव संख्या स्वरूपमां बेजिक स्वरूपमां के बेजिक पदावलीना स्वरूपमां होय जेने आपणे पदावली कहीए छीए। तो विद्यार्थी मित्रों अहींया आपणे पॉइंट साथे समझता जईशुं ने लखता જઈશું। तो आपणने खबर छे અવયવોની સામાન્ય અવયવની રીત। તો જો વિદ્યાર્થી મિત્રો જે આપણે લખેલું છે એ તમારી બેઝિક માહિતી આપેલી છે। આપણે શરૂઆત કરવાની છે નિત્યસમના આધારે। જેટલા જેટલા નિત્યસમ આપણને વિદ્યાર્થી મિત્રો આપેલા છે એ નિત્યસમના આધારે આપણે ગણતરી કરતા જઈએ તો આપણને વધારે માહિતી મળતી જશે। જોઈએ એમાં સામાન્ય અવયવોમાં આપણને કીધું શું કીધું તો કે સામાન્ય અવયવમાં આપણને ત્રણ પોઈન્ટ પાડીને આપ્યા એ લખી આપણે સામાન્ય અવયવોની રીત। સામાન્ય અવયવોની રીત એમાં ત્રણ પોઈન્ટ આપણને કીધા અવિભાજ્ય અવયવ સ્વરૂપમાં। અવિભાજ્ય અવયવ બીજો પોઈન્ટ આપણને એવો કંઈક કીધો છે સામાન્ય અવયવ જુદા કરવા અને બાકીના ભેગા કરવા। આ ત્રણ પોઈન્ટ આપણને યાદ રાખવાનું કીધું છે વિદ્યાર્થી મિત્રો સમજો। સાવ સહેલું ચેપ્ટર છે ખાલી આપણને અવયવ પાડતા આવડે એટલે બધું આવડે। મેં તમને એક જ ઉદાહરણ ત્રણ ત્રણ પોઈન્ટ દ્વારા સમજાવેલું છે। જો જે પોઈન્ટ તમને મેં નીચે લખેલા છે એ પોઈન્ટના નીચે એક ઉદાહરણ આપેલું છે ઉદાહરણમાં ત્રણ ત્રણ પોઈન્ટનો સમાવેશ થાય છે। આપણે આજે જ સ્વાધ્યાયની શરૂઆત કરી દેવી છે બરાબર। નિત્યસમ સમજાવતો જઈશ અને લખાવતો જઈશ ચારે ચાર પોઈન્ટ આપણી પાસે છે। પહેલાં સમજી લઈએ કે અવિભાજ્ય અવયવ આપણને પેલો આપ્યો છે એમાં પાંચ એક્સ વાય વત્તા દસ એક્સ। હવે જો જે વિદ્યાર્થી મિત્રો આપણને ઉદાહરણ આપ્યું છે એના આધારે આપણે ચર્ચા કરીએ ને તો આપણને ખબર છે કે જે પાંચ એક્સ વાય વત્તા દસ એક્સ જે છે ને એને આપણે ભાગ પાડીએ। અવિભાજ્ય અવયવ એટલે એના ભાગ પાડવા બરાબર। તો અવિભાજ્ય અવયવ દરેક વિદ્યાર્થી મિત્રોને આવડે છે હા ઘણા બધાને ખબર હશે। તો જો તમને સીધે સીધું આમાંથી અત્યારે આપણે પેલા બેઝિકથી સમજીએ કે લખીએ છીએ અહીંયા બધાના ભાગ પાડી દઈએ પાંચ ગુણ્યા એક્સ ગુણ્યા વાય વત્તાના વત્તા એમ નામ દસના ભાગ પાડીએ બે પંચાય દસ થાય તો કે હા ગુણ્યા એક્સ અવિભાજ્ય અવયવ તો આપણે પાડી દીધા। પણ જો તમને દરેકને ડાયરેક્ટ ભાગ લેતા આવડતું હોય કે આમાંથી શું કોમન નીકળે છે તો કે પાંચ એકા પાંચ ને પાંચ દૂ દસ તો પાંચ પાંચ બેમાંથી કોમન તો નીકળે છે જો તો આપણે અવિભાજ્ય અવયવની રીતે જે ભાગ પાડેલા છે એમ આપણે જોઈ શકીએ છીએ। અહીંયા પાંચ એક્સ અહીંયા પાંચ અને અહીંયા એક્સ તો તમને આપેલા છે તો બેને કોમન નીકળે છે બેમાં તો બેમાં જ બહાર કાઢી લો। આ પાંચ ગુણ્યા એક્સ બહાર કાઢી લીધા વધ્યું શું જો અવિભાજ્ય અવયવ તો અવિભાજ્ય અવયવ પડ્યા સામાન્ય અવયવ જુદા તો સામાન્ય અવયવ મેં બેના જુદા કાઢી લીધા હવે બાકીના ભેગા તો બાકીના ભેગા કરતો વધ્યા કેટલા તો કે વાય વત્તા વધ્યા બે આ આપણો જવાબ છે લો। આ સામાન્ય અવયવ કાઢવાની રીત થઈ। ચલો દરેક વિદ્યાર્થી મિત્રોને સમજાણું તો કોમેન્ટમાં ઝડપથી મને આપો રિપ્લાય યસ। ચલો પછી આપણે આગળની શરૂઆત કરીએ
दरेक विद्यार्थी मित्रों कॉमेंट में मैंने यस कर जवाब आपे पछी आगे दाखला की शुरुआत करूँ। दाखलो एटले कि आपणे आगळनुं जे जोवानुं छे नित्यसम नित्यसमना आधारे आपणे गणतरी चालू करीए। चलो दरेक विद्यार्थी मित्रों मने जवाब आपे पहेला तो અને જે જે હજી હાજર નથી તે બધા હાજર પણ થઈ જાય એટલે આપણને થોડીક વધારે માહિતી ખબર પડશે એમાં। ચલો ઝડપથી હાલો શાબાશ। જો સાવ સહેલું છે આ જે પોઈન્ટ તમને લખાયો છે ને એ છઠ્ઠા ધોરણનો પોઈન્ટ છે પણ હું તમને બેઝિક પહેલાં યાદ કરાવું છું પછી આપણી ગાડી પાટા ઉપર ચડાવું છું બરાબર। આપણી ગાડી પાટા ઉપર પછી ચડાવશું પહેલાં તમને યાદ કરાવી દઉં કે આપણે આ રીતે ગણતરી કરેલી છે ને આ રીતે આપણે લખવાનું છે બરાબર। ચલો સરસ ઓકે એકને જે ભાઈ સમજવું છે ચાલો સમજાવ તો હજી બધા સમજાવવાનું જ છે હજી તો આ તો ખાલી તમને છઠ્ઠા ધોરણનો પોઈન્ટ જે આપ્યો છે તમને આવડો કે નહીં આપણે એ ખાલી સમજવા માટે મેં તમને આ લખાયું બરાબર। બાકી હજી તો આપણે સમજવાનું બાકી છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો ફરી પાછા નિત્યસમના આધારે આપણે શરૂઆત કરીએ। નિત્યસમની ગણતરી અહીંયા કરતા જઈએ લખતા જઈશું આપણે નિત્યસમ તેમાં પહેલો નિત્યસમ વિદ્યાર્થી મિત્રો આપણે લખેલો છે એક્સ વત્તા વાય અને એ વત્તા બી। બીજો નિત્યસમ આપણને આપેલો છે એક્સ વત્તા એ અને એક્સ વત્તા બી આવો નિત્યસમ છે। ચલો પહેલાં તો બે નિત્યસમને આપણે ધ્યાનમાં લઈ લઈએ બરાબર। ભાઈ ઓલો સૂર્યદીપ જેને ભાઈ સમજવાનું હતું એ કાઠિયા સૂર્યરાજસિંહ બરાબર। તો જોઈએ બેટા આપણે અહીંથી શરૂઆત કરીએ કે બે જે નિત્યસમ આપ્યા છે તો આપણે નાના ધોરણમાં સમજતા કે આખા કૌંસનો આખા કૌંસ સાથે ગુણાકાર છે મૈત્રીભાઈ સમજાવો તો હા પાડજો બરાબર। ચલો આ એક સાથે આખા કૌંસનો ગુણાકાર તો લખે એક્સ કૌંસમાં એ વત્તા બી પછી તો કે વત્તા વાય કૌંસમાં પાછું એ વત્તા બી। ચલો આવું આપણે સમજેલા તો કે હા બધાને યાદ તો છે જ જવાબ પૂછું છે હા પાડજો બે નો રહેતા પાછા હા આને પણ તો દૂર કરી નાખે આપણે એક્સ વત્તા એ અહીં લખે એક્સ વત્તા બી આપણને સમજે ને વિદ્યાર્થી મિત્રો એમ જ આપણે ચાલવાનું છે। શિવમ સમજેલા બધા આપણે આગળ આવું કે એક કૌંસનો બીજા કૌંસ સાથે ગુણાકાર છે તો આપણે જોયું હતું કે આ જ કૌંસને આપણે આગળ ગુણાકાર કરવો હોય તો શું કર્યું હતું આપણે તો કે એક પદ પહેલાં મૂકું પછી આખા કૌંસનો ગુણાકાર બીજું પદ મૂકું પછી પાછા બીજા પદનો ગુણાકાર આવું આપણે કરેલું આગળ યાદ હોય તો છે ને યાદ બધાને એટલે જવાબ પૂછું જવાબ તો આપો મારા કે તમને ફાંસી એને લટકાડી દેવાના સમજાણું તો આગળ ચાલીએ હા। ચલો આ લેક્ચરમાં હાજર છે જેના જેના નામ બોલો એ ખાલી જોવે છે કે પછી એમ નામ બેઠા છે હજી ઊંઘમાંથી ઉઠીને હા બરાબર હવે બધા જઈ ગયા ચાલો હવે શું કરતા હતા કે આનો ગુણાકારની સાથે તો શું મૂકતા હતા એક્સ ગુણ્યા એ એટલે એ એક્સ થાય વત્તા એક્સ ગુણ્યા બી એટલે બી એક્સ થાય ઓકે હા પછી પાછો વત્તા વાય ગુણ્યા એટલે એ વાય થાય અને વત્તા વાય ગુણ્યા બી એટલે શું થાય તો કે બી વાય થાય બી વાય બી વાયની વાત નથી હો પાછું જોજો હા ઓકે। ચલો દરેક વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણને જે રીતે આવી રીતે આપેલું હતું એને આધારે આપણે ગણતરી કરતા હતા બરાબર। જેડિયા મૈત્રી સમજાય છે ને બેટા તો કહેજે હા સમજાય તો હા પાડવાની બરાબર નો સમજાય તો તરત કહેવાનું સર ફરતી સમજાવો ઓકે ચલો સમજાય તો છે।
चलो हवे एज गुणाकारनो बीजा काउंट साथे लई लईए बराबर। तो आपणे जोईए मां जो आ आने जेवुं ज पद छे पण शुं फेरफार छे, आनो एक सरवाळो ए साथे छे ने एक सरवाळो बी साथे छे। तो जो बी में पेलू पेलू पद सरखुं मळे छे तो आपणे लखी शकीए के पेला पदनो पेला काउंट साथे गुणाकार ए वत्ता एक्स वत्ता बी वत्ता ए काउंसमां एक्स वत्ता बी लखी शकाय। तो फरी पाछो आपणे गुणाकार करीए विद्यार्थी मित्रो, चलो एस नो सर एक्स नी जगह ए गुणिया ए मुकी दो चाले। हवे जो यस अने ओके एक्स ए मुकी दो हा एक्स नी जगह ए एक्स ए मुकी दो चाले। तमे आ एक्स ले कुछ एन जी जाए लखी सको तमे एक्स ए वत्ता एक्स बी वत्ता वाई ए वत्ता वाई बी आ रीते चाले साचू पड़े ने आ रीते साचू पड़े। पर आप शू करूँ अपने बोलवामां सरळता रहे एटला माटे मैं एक्स ए एक्स पहला मूको अने एक्स ए नथी मूकेला। बंने रीते चाले एमां कंई वांधो नथी बराबर। तमे जे रीते लखो ने रीते लखी शको एमां कंई फेरफार न थाय। हर्षिदी चाले बेटा आपणे ए ज लखाईए छीए के जो आपणने बोलो गुणाकारमां क्रमनो गुणधर्म याद करो तो आपणे लखेलुं छे खबर छे ए गुणिया एक्स करो तो पण चाले अथवा तो बराबर करीने एक्स गुणिया ए करो तो पण चाले। नियम याद करो ए गुणिया बी आपणे कराया हता ने बी गुणिया ए कराया हता याद छे। तो शुं लखायुं हतुं आपणे एमां के गुणाकारनो क्रम नो गुणधर्म याद से गुणाकार नो क्रम नो गुणधर्म याद से। तो बस आ एज वस्तु आपणे समझाई आने आम लखो के आने आम लखो बने साचू पड़े एक पण खोटू नथी। चलो क्लियर चलो ओके यस समझाणू तो बेटा हा लखजे मने आईडिया आवे भाई तमने समझाणू छे। चलो तो फरी पाछा आपणे आगळ जईए। એના પછીનો બીજો નિત્ય છે એમ અહીંયા આપણે ગુણાકાર કર્યો કે x ગુણ્યા x તો આપણને શું મળે બે x નો આવે ધ્યાન રાખજો x નો વર્ગ આવે વત્તા x ગુણ્યા b એટલે મૂકીએ આપણે એક્સ બી વત્તા એ ગુણ્યા એક્સ એટલે મૂકે એ એક્સ વત્તા એ ગુણ્યા બી એટલે મૂકે એ બી। આટલું તો બધાને ખબર પડે પેલા જેવું જ પદ છે પણ એની અંદર આપણે શું કર્યું તો કે આ બે પદ સરખા મળે છે તો આપણે એ એક્સ બી પેલા ભેગા લઈ લીધા। અને હવે જો ફરી પાછો નિત્યસમ યાદ કરીએ બીજો તો આમાં જો આ બે પદની અંદર કંઈક આપણને સમાન જોવા મળે છે મળે છે જુઓ તો કે હા તો લખી શકીએ ને આપણે કે એક્સ નો વર્ગ વત્તા એક્સ એમ નામ મૂકીએ કૌંસમાં લખી શકીએ બી વત્તા એ તો આનો ગુણાકાર આની સાથે થયો અને આની સાથે પદ આપણને મળ્યું વત્તા એ ગુણ્યા બી થાય જો તો આ નિત્યસમ આપણને યાદ આવે યાદ મીન્સ કે અત્યારે જે એ નિત્યસમ તમારે આવશે। ફરી પાછું સમજીએ કે આનો ગુણાકાર આપણે આની સાથે કરેલો છે આનો ગુણાકાર આની સાથે કર્યો છે ત્યારે આપણને શું મળે છે તો જોઈએ અહીંયા શું મળ્યું તો કે એક્સ બી વત્તા એક્સ એ અથવા તો એ એક્સ જે લખવું એ ચાલે એ એક્સ લખે તોય ચાલે ને એક્સ બી લખે તોય ચાલે જોવો તો આ પદ આપણને ઉપર મળે। વિદ્યાર્થી મિત્રો આ પદ સમજાણું તો કોમેન્ટમાં યસ લખો તો ચલો સમજાણું તો યસ લખવાનું। હજી નિત્યસમ તો ઘણા બધા છે વિદ્યાર્થી મિત્રો આપણે કોના આધારે કયું પદ લેવાનું છે એ આપણે આગળ તો આવશે જ સમજાય એ મહત્વનું છે ઓકે ચલો એમાં કંઈ અઘરું નથી આ સહેલું જ છે। ગુણાકાર કરો સરવાળો કરો બાદબાકી કરો એટલે આપણને ઓટોમેટિક ખબર આવી જાય કે ભાઈ હા બરાબર છે એમ ચલો
तो एना पछीनो निर्देशम फरी पाछो याद करिए, आपणने आप्यो छे अहींया निर्देशमनी वात करिए, आपणने आप्यो छे ए वत्ता बी नो स्क्वेर। ज्यारे आपणने कोई पण पद आवी रीते आपेलू होय तो आपणे नियम याद करो, याद होय तो सातमा ધોરણમાં શીખ્યા હોય કે આવી રીતે याद करो, खबर छे कि प्रथम पद नो वर्ग, प्रथम पद नो वर्ग वत्ता, अहीं वत्ता हो तो अहीं वत्ता मूकवाना, अहीं माइनस हो तो अहीं माइनस मूकवाना, बे काउंस में प्रथम पद, बीजा काउंस में पहलू पद ने बीजू पद, अथवा पहलू पद ने छेलू पद लख्यो तो चाले, पहलू पद ने लख्यो आपणे बीजू पद, काउंस पूरो वत्ता बीजा पद नो वर्ग, आवुं कंईक आपणे याद याद होय तो छे याद, આપણે આવું કંઈક સમજેતા, પહેલા પદ પ્રથમ પદનો વર્ગ, પ્રથમ પદ એટલે કયું છે આપણું, તો કે એનો સ્ક્વેર છે, તો કે હા, વત્તા બે કૌંસમાં પહેલું પદ એટલે કે એ અને બીજું પદ એટલે કે આપણી પાસે છે બી, અને વત્તા બીજા પદનો વર્ગ એટલે કે બીનો વર્ગ, આવું આપણે મૂકેલું, બધાને યાદ છે, બધાને યાદ છે, આવું આપણે લખેલું છે ને લખાવેલું છે, બે કા પેલા પદનો વર્ગ વત્તા બે કૌંસમાં પેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ, આ દરેકે દરેક નિત્યસમનો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો આપ પહેલા બીજા ત્રીજા સ્વાધ્યાયમાં ઉપયોગી થશે થશે ને થશે, એટલા માટે આપણે ચર્ચા કરીએ છીએ। હવે કૌંસને દૂર કરીએ તો એનો વર્ગ તો આપણને એ વર્ગ જ મળવાનો છે, વત્તા બે ગુણ્યા એ ગુણ્યા બી એટલે ટુ એ બી મૂકી શકાય, વત્તા બીનો વર્ગ, જે રીતે તમને આ સરવાળો મૂકેલો છે એવી રીતે બાદ બાકીનું સેમ ટુ સેમ બાજુમાં છે, જોઈ લો, બાજુમાં મીન્સ કે એના નીચે હશે। હવે મેં તમને જો એની નીચે એક પાછું ઉદાહરણ આપેલું છે, જો જી આપ્યું છે એના જેવું તમને ઉદાહરણ એક આપેલું છે, આનું આનું ઉદાહરણ છે, અહીંયા લખ્યું છે આપણે જેમ કે, લખીએ આપણે જેમ કે, એમાં આપણને આપ્યું છે એક્સ વર્ગ વાય વર્ગ વત્તા ચાર એક્સ વાય અહીંયા એક ભૂલ છે દરેક વિદ્યાર્થીની, તો પીડીએફની અંદર જો આપણે એક વાર જોઈ લો, બરાબર તમને કહી દો પછી, બરાબર છે, ચાર જ આવશે, બરોબર છે, આપણું સાચું છે, કંઈ ખોટું નથી। જો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને આપેલું છે, આ રીતે આપણને આપેલું છે, હવે આપણે શું કરવાનું, તો આપણને અત્યાર સુધી શું ખબર હતી કે આપણને આવું પદ આપતા હતા એમ જગ્યાએ આપણે આવું પદ મેળવતા હતા, પણ હવે આ જ પદ આપણને ઓલરેડી ઉપર આપેલું છે, જો એ જ પદ આપણને અહીંયા આપેલું છે છે, પણ તો હવે એનું વિભાજન આપણે કેવી રીતે કરવું, તો એનું વિભાજન આપણે આવી રીતે કરી શકીએ, પેલા પદનો વર્ગ છે એટલે એક્સ અને વાયનો વર્ગ થાય, પછી બે કૌંસમાં પહેલું પદ અને બીજું પદ આપણે મૂકી શકીએ તો એને વત્તા બીજા પદનો વર્ગ આ રીતે મૂકી શકીએ, આટલું આપણને ખબર છે, બાકી આપણને કંઈ ખબર નથી। તો કોના ઉપરથી મળ્યું હોય, આ એક્સ વાય છે, એક્સ વાય તો એમના બે કૌંસમાં પહેલું પદ એટલે આપણે મૂકીએ એક્સ વાય અને બીજું પદ મૂકીએ વાય। હવે જે મેં તમને પીડીએફ આપેલી છે, જો સમજો પીડીએફ આપેલી છે, તો પીડીએફમાં મેં તમને થોડીક ભૂલ કરેલી છે, એમાં તમારે પહેલું પદ જે છે ને, સમજો પીડીએફની અંદર આ જે નિત્યસમ છે, નિત્યસમના નીચે તમારે થોડીક લખવામાં મિસ્ટેક છે અમારે, એટલે એમાં શું આપેલું છે એક્સ અને વાય, પણ એમાં તમારે સુધારવાનું છે, પીડીએફની અંદર તમારે સુધારવાનું છે, પહેલાં કૌંસમાં એક્સ વાય મૂકવાના ને પછી બે મૂકવાના, બરાબર, એને પછી જોઈએ। હવે આપણે કોના ઉપરથી વિભાજન કરવું, તો કે આપણે એક્સ વાય વત્તા બે કૌંસ ઉપર સ્ક્વેર, આનું વિભાજન થાય, આ પહેલું પદ અને છેલ્લા પદનો બીનો વર્ગ કાઢી નાખીએ એટલે આપણને કૌંસમાં મળે, જોઈ લો આપણને પદ મળેલું છે છે નહીં, ના 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 ના, હજી હું કહું છું, જો ફરી પાછું દરેક વિદ્યાર્થી મિત્રોએ
જે સુધારવાનું છે એની વાત કરું છું કે તમારે પીડીએફની અંદર જ્યાં એક્સ છે ને અહીંયા બે કાઉન્સમાં એક્સ અને પછી વાય છે તો અહીંયા એક્સની બાજુમાં તમારે વાય મૂકવાનો, એક્સ વાય બે ભેગા મૂકવાના અને બીજા કાઉન્સમાં વાયની જગ્યાએ બગડો મૂકવાનો, આટલો ફેરફાર કરવાનો છે, બાકી આપણે આખી આખું એમનો. હવે મેં જે તમને સુધારવાનું કીધું એમાં સમજાણું હોય તો કોમેન્ટમાં હા લખો, સુધારવાની જે મેં વાત કરી એ તમને સમજાણું હોય તો કોમેન્ટમાં હા લખો. ચલો ઝડપથી, પહેલાં મેં જે કીધું એટલે ખાલી મને જવાબ આપી દો. કોમેન્ટમાં હા લખવાની છે, પણ મેં તમને જે સુધારવાનું કીધું એ સમજાણું હોય તો તમારે હા લખવાનું. કંઈ વાંધો નહીં, ઓકે. જો હું તમને લખીને આપું છું અહીંયાથી, બરાબર, તમને કોમેન્ટમાં લખીને આપું છું પીડીએફમાં, પીડીએફમાં જે નીતિશમ આપ્યો, કંઈ વાંધો નહીં. ચલો, નથી સમજાણું હવે આમાં જે હોશિયાર હોશિયાર જેટલા જેટલા દેખાય છે ને એક જ નથી સમજાણું, બાકી બધાને સમજાણું હોય, કંઈ વાંધો નહીં. જો ધ્યાન રાખો, અહીંયા હું તમને હવે એક કામ કરીએ, જેટલું તમારે પીડીએફમાં સુધારવાનું છે એની આપણે ખાલી વાત કરીએ, બરાબર. જો પીડીએફની અંદર તમને જે મેં આપેલું છે ને ધ્યાન રાખજો, ફરી પાછું તમને મેં પીડીએફમાં આવી રીતે આપેલું છે. આ જે પદ છે ને, જો આ નિર્દેશન છે, આ નિર્દેશનનું નીચે મેં તમને પેજ નંબર એક ઉપર છેલ્લું જે તમને મેં આપેલું છે જેમ કે કરીને એમાં આવી રીતે લખેલું છે, એક્સ વર્ગ વાય વર્ગ વત્તા ચાર એક્સ વાય વત્તા ચાર આપ્યા છે, પછી બીજું પદ આવીને લખ્યું છે એક્સ વાયનો વર્ગ વત્તા બે કાઉન્સમાં એક્સ અને આ વાય અને વત્તા અહીંયા આપ્યું છે મેં તમને બેનો વર્ગ. હવે અહીંયા જે મેં એક્સ લખેલા છે અને અહીંયા વાય લખ્યા છે, જો આવી રીતના પદ છે, સમજી જઈએ, ઓકે, લખતા જજો. તમને મેં આવી રીતે પદ આપેલું છે એમાં તમારે શું કરવાનું છે ખબર છે? અહીંયા આમાં ખાલી ફેરફાર કરવાનો. આ જે બે કાઉન્સ દેખાય છે, બે કાઉન્સ એમાં એમાં શું મૂકવાનું છે, આની જગ્યાએ શું મૂકવાનું, તો કે આવી રીતે મૂકી દેવાનું, એક્સ વાયનો વર્ગ એમના વત્તા બે કાઉન્સમાં મૂકવાના એક્સ વાય, બીજા કાઉન્સમાં મૂકવાના બે, પછી મૂકવાના બેનો વર્ગ. તમારે ખાલી અહીંયા આટલો ખાલી ફેરફાર કરવાનો છે, એ જેમ કે કરીને મેં જે આપ્યું છે ને એમાં એક્સની સાથે સાથે વાયને ગુણાકારમાં લેવાના છે, એ ભૂલ છે લખવામાં, એટલા માટે પીડીએફની અંદર લખવામાં ભૂલ છે એટલા માટે એક્સ વાય અને બગડો બે મૂકવાના છે. ચલો સમજાણું, તો જેટલાય નો લખ્યું છે ને એટલા લખો, ઓકે. એમ ચલો ઝડપથી, એ લખવામાં ભૂલ છે એટલા માટે મેં તમને કીધું કે આ જગ્યાએ થોડુંક સુધારવાનું છે. ચલો ઝડપથી, હજી ઘણા બધાને જે બાકી છે જવાબ નથી આપ્યા, મારે જવાબ જોઈએ પહેલાં તો. ઓકે, યશનો પ્રશ્ન છે કે સર એક્સ વાય અને બે કઈ રીતે આવે. હવે જો હવે આટલું ખાલી ક્લિયર કરી નાખું છું, બરાબર, આ બાજુનું આપણે કંઈ જરૂર નથી અને આપણે સમજે કે સ્ક્રીનશોટ તો પાડવાનો નથી, આનો પીડીએફ તો તમારી પાસે છે જ. હવે જો યસ સમજાય બેટા તો વચમાં એક હા પાડી દેજે, બરાબર, તો આપણે અહીંયા સ્ટોપ કરીને આગળનું ચાલુ કરશું. આપણને પદ કયું આપ્યું છે, આપણે આવી રીતે લખેલું હોય કે એક્સ વાય વત્તા બે કાઉન્સ ઉપર વર્ગ, ધ્યાન રાખજો. યસ આવી રીતે જો આપણે બધા લખેલું હોય એક્સ વાય વત્તા બે કાઉન્સ ઉપર સ્કવેર, તો આનો ભાગ શું આપણે પાડીએ કે પેલા પદનો વર્ગ એક્સ વાયનો વર્ગ થાય વત્તા બે કાઉન્સમાં પેલું પદ
અને બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ આવી રીતે થાય. તો આપણે શું મૂકીએ, પહેલું પદ એટલે આપણું એક્સ અને બીજું પદ એટલે બે મૂકીએ. તો પહેલું પદ એટલે એક્સ અને વાય આખે આખું મૂકવું પડે અને બીજું પદ બે મૂકવા પડે, ત્યારે આપણને શું મળે, એક્સનો વર્ગ ને વાયનો વર્ગ એટલે એક્સ વર્ગ અને વાય વર્ગ મળે, વત્તા બે ગુણ્યા બે એટલે ચાર ગુણ્યા એક્સ એટલે ચાર એક્સ વાય વત્તા બેનો વર્ગ આપણને મળે ચાર. તો આ જે પદ મેં મૂકેલું છે એ મેં તમને ત્યાં પહેલાં આપેલું છે, એના આધારે આપણે આ પદ વિસ્તરણ કરો. પણ આમાં મારે ભૂલ હતી એટલે મેં તમને અહીંયા લખ્યું હતું બે કૌંસમાં એક્સ અને વાય, એ તમારે ચીકો મારીને ખાલી સુધારવાનું હતું. હા, એક્સ અને વાય, એક્સ વાય અને બે કેવી રીતે મૂક્યા યસ સમજાણું. તો હા લખ, ચાલો રેડી, સમજાઈ ગયું એટલે બસ. ચલો તો હવે પાછા નવા નિત્યસમની શરૂઆત કરીએ. આપણે પીડીએફમાં બધાએ સુધારી લીધું હશે બરાબર. ચલો ફરી પાછા આપણે પાછા આપણી પીડીએફ તરફ આપણે જઈએ. પોઈન્ટ નંબર આપણે જોવો છે એના પછીનો માઇનસ વાળો જે પદ આપેલું છે એની વાત કરી લઈએ. ચલો ચલો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશે ફરી પાછા આપણે પીડીએફ તરફ, ભાઈ લેક્ચરમાં થોડો ફ્રી ટાઈમ મળે તો પાછો વોટ્સમાં વાતો ન ચાલુ કરી દેતા ને. જોજો ઘણા બધા એવા છો સેજ ફ્રી પડે ને તો મારે તરત વાત ચાલુ થઈ જાય, એવું ન કરતા પાછા. ચલો આપણને આપેલું છે એ માઇનસ બી કાઉન્સ પર વર્ગ. જો આવી રીતે આપણને આપેલું હોય તો મેં આગળ કીધું જેમ તમને મેં સરવાળામાં સમજાવ્યું એવી રીતે બાદ બાકી છે. તો પ્રથમ પદનો વર્ગ તો કે એનો વર્ગ થાય, તો કે હા અહીંયા માઇનસ હતો માઇનસ, પ્લસ હતો પ્લસ, અહીંયા માઇનસ છે તો મેં માઇનસ મૂકી દીધા. જો આગળ જ ખાલી માઇનસ મૂકવાનું, શિવમ યસ વીર અને વિરાજ ખાસ ધ્યાન રાખજો તમે એમાં ભૂલ કરો છો. અહીંયા માઇનસ બે કૌંસમાં પહેલું પદ એટલે કે એ, બીજું પદ એટલે કે બી, અને વત્તા બીજા પદનો વર્ગ એટલે બીનો વર્ગ આપણે આગળ જ ખાલી મૂકવાના છે. જો આપણે મૂકવાના છે ખાલી અહીંયા જ માઇનસ, ખાલી તમારે અહીંયા જ મૂકવાના, બાકી બધે બધું એમ ના મળે. ચલો બેના ભાગ પાડી દઈએ, એ ગુણ્યા વર્ગ એટલે એનો વર્ગ માઇનસ બે ગુણ્યા એ બી એટલે બે એ બી વત્તા મળે આપણને બીનો વર્ગ. આપણું જે પદ છે આ રીતે લખેલું છે, જોઈ લો માઇનસ વાળું પદ આ રીતે આપણે મૂકવામાં થશે બરાબર. ચલો હવે એના પછીનો આગળનો એક નિત્ય સમજી બીજા પેજ ઉપર તમને આપેલું છે, આવી રીતે કંઈક લખેલું છે યાદ, એ વર્ગ માઇનસ બી વર્ગ બંને પદ આપણને આપેલા છે. જ્યારે યાદ રાખજો, જ્યારે જ્યારે આપણને આવી રીતે પદ આપેલા હોય ત્યારે બે વખત પદનો ભાગ પડે. અહીંયા માઇનસ આવે તો પ્લસ માઇનસ બે ભાગ પડે, તો આવી રીતે આપણે ભાગ મૂકી શકીએ ના, એ માઇનસ બી અને મૂકીએ આપણે
ए वत्ता बी अहीं वत्ता मूको तो वांधो नहीं, अहीं वत्ता मूको तो वांधो नहीं, बी जगह मूकी सको। पर मैं तमने आ रीते दर्शावेलू छे ज्यारे आ पद आवे त्यारे आ रीते मूकी सके। हवे आपणने खबर छे कि आ पद तो आपणे मूकी दीधुं, पण एक उदाहरण आपणे लईए तो उदाहरण तमने मैं आपेलू छे, जो શું આપ્યું છે? એક મેં તમને આપેલું છે, આવી રીતે આપ્યું છે, 81x²-100y² આપેલો છે, એક્સ અને વાય, હા 100y² આવી રીતે આપણને આપેલું છે। તો આપણે શું કરું? જો ધ્યાન રાખજો, આવી રીતે પદ આપણને આપ્યું તો આ મેં ઉદાહરણ આપ્યું છે, જેમ કે આપણને જે આ પદ આપ્યું છે એમાં શું ભાગ પાડીએ? તો કે એ વત્તા બી અને એ માઇનસ બી, તો બેના ભાગ પાડવો તો ખબર છે કે 81 કોનો વર્ગ છે? તો લખી શકાય અહીંયા આપણને કે 9 અને એક્સ, 9નો વર્ગ તો માથે વર્ગ કરીએ, અહીંયા જો 9નો વર્ગ એટલે 81, એક્સનો વર્ગ એટલે એક્સ વર્ગ મળે, માઇનસ ને માઇનસ ફરી પાછા, અહીંયા શું મળ્યું આપણને 100 એટલે 10 મળે, 10 વાય અને કાઉસ વર્ગ। ચાલો આટલું સમજાણું, આ બે પદ મેં કેવી રીતે મૂક્યા, 9x અને 10y, તો કોમેન્ટમાં યસ લખો। તો આટલું સમજાણું હોય તો કોમેન્ટમાં યસ લખો। તો ચલો ઝડપથી ઓકે, ચલો હવે આપણને બી પદ ઉપરથી મેળવે ને આ બી પદ, આ બી વખત છે ને આ બી વખત છે, આવી દીધો ને એ વર્ગ, તો એકવાર પ્લસ માઇનસ આની જેમ મૂકી શકીએ, આની જેમ તો લખી શકાય, એકમાં 9x+10y અને બીજું પદ 9x-10y, બે પદ આપણે લખી શકીએ આની જેમ, જોવો તો નીચે સમના આધારે બે પદ આપણે લખી શકીએ, એવી રીતે આપણે પદ બે મૂકવાના થશે, બરાબર। ચલો એના પછી હજી નિયમ છે આપણી પાસે, આપ્યા છે આપણને એક્સ વર્ગ, આ તમને આગળ મેં કરાવ્યો છે એ છે, ઓ એ વત્તા બી કાઉસમાં એક્સ અને વત્તા આપણને આપ્યા છે એ બી, આ પદ મેં તમને આગળ કરાવેલું છે તમને ખબર છે, અને જેમ કે કરીને મેં તમને એક ઉદાહરણ આપેલું છે લખીએ, જેમ કે એક્સનો વર્ગ વત્તા 8x+ આપ્યા છે 15। જો સમજો ઉદાહરણ સહિત બંને આપણે સમજાઈએ તો આપણને ખબર પડશે। તો તમને પહેલા જ નિર્દેશન, પહેલા બીજા નિર્દેશનની અંદર મેં તમને સમજાવ્યું બે કાઉસ આપણને મળ્યા, ખબર છે બે કાઉસ મેં એકમાં એક્સ વર્ગ મળ્યો હતો, એક્સ આગળ મૂક્યા હતા એનો ગુણાકાર આની સાથે, આની સાથે ગુણાકાર કર્યો હતો, કર્યો હતો ને એના જેવું પછી જોઈએ આપણે શું હતું, એક્સ વર્ગ એમ નામ, તો કે હા વત્તા આનો ગુણાકાર આની સાથે થાય એટલે મળે આપણને એ એક્સ, વત્તા આનો ગુણાકાર આની સાથે થાય એટલે આપણને મળે બી એક્સ વત્તા એ બી, આ બેમાંથી કંઈ કોમન નીકળે છે? તો કે હા, શું નીકળે છે? તો કે આપણે આ પદને કંઈક ક્લિયર કરી નાખીએ, બરાબર। ચલો આ બેમાંથી કંઈ કોમન નીકળે છે? તો કે હા, અને આમાંથી ને કંઈ કોમન નીકળે છે? તો કે હા નીકળે છે, તો મૂકી શકે એક્સ કોમન નીકળે, એક્સ એક્સ જો એક્સ વર્ગ અને એક્સ, બેમાંથી એક એક એક્સ મેં કાઢી લીધા, એક એક એક્સ હું કાઢી લઉં, એક્સ કાઢ્યા વધ્યા શું, એક્સ વર્ગમાંથી એક એક્સ હજી વધે, તો કે હા એક એક્સ અહીંયા મૂકો, વત્તા એક્સ તો નીકળી ગયો હતો, વધ્યા શું ખાલી વત્તા એક। હવે આપણને ખબર છે કે બીજો પાછળનો કાઉસ છે ને આ કાઉસ, એના જેવો જ બીજો કાઉસ મળે, અહીંયા આપણે જોઈએ વત્તા, આમાંથી શું આ બી અને બી કોમન છે, તો લખે બી વધ્યું શું એક્સ વત્તા એ, આ બે કાઉસ જે સરખા મળ્યા છે એટલે લખી એકવાર એક્સ વત્તા એ અને લખે એક્સ વત્તા બી। આપણે હમણે આવું પદ લીધું હતું એના આધારે આપણે આવું પદ બનાવ્યું હતું, અને હવે આપણે એવું પદ લીધું એના આધારે આવું પદ બનાવ્યું, બે સેમ ટુ સેમ છે, પણ અમુક વાર તમને આવી રીતે આપશે, અમુક વાર તમને આવી રીતે આપશે, નક્કી આપણે કરવાનું
વાક્ય કયું આપણે લખવાનું. બીજું ફરી પાછું ઓલકાનું એક ઉદાહરણ જોઈએ, નવી રીતે શીખડાવું, નવી રીતે સમજો. આપણે એક્સ વર્ગ પહેલું પદ અને છેલ્લા પદનો ગુણાકાર કરવાનો. પહેલું પદ એટલે અહીંયા આગળ કહ્યું તો એક્સ હોય, આ પદ એક અને અહીંયા પંદર છે, બરાબર. એટલે આપણને મળ્યા એક ગુણ્યા પંદર, મળે આપણને જવાબ પંદર. હવે પંદરના એવા ભાગ પાડો કે જ્યારે તમે ગુણાકાર કરો ત્યારે તમને મળે પંદર, પણ સરવાળો કરો તો જવાબ મળવો પડે આઠ. ફરી પાછા, જ્યારે તમે ગુણાકાર કરો ત્યારે મળવો પડે પંદર, અને સરવાળો કરો ત્યારે તમને મળે આઠ. એક્સ એક્સ વત્તા બી લખ્યું, ક્યાં એક્સ વત્તા બી લખ્યું બેટા? આપણે જો હવે જોવાનું શું, આ એક્સ વત્તા અહીંયા પેલા બી લઈ લો તો જો એક આ પદ અને આ પદ બેને ભેગા કરવાના, એટલે એક્સ વત્તા બી મળે આપણને, અહીંયા એક્સ વત્તા બી મળ્યો અને અહીંયા મળ્યો આપણને એક્સ વત્તા એ, જે આપણને સરખે સરખા કાઉન્સ મળશે ને, બરાબર. કોણ? શ્રેયા. ઓકે, આ છેલ્લું પદ કઈ રીતે આવ્યું ફરી પાછા જોઈએ આપણે. ચલો નથી સમજાણું તો ફરી પાછું આખ્યા કોઈથી ફરતી કરાવીએ. ચલો નું આવડે ત્યાં સુધી આપણે આગળ ચાલશું નહીં. ચલો જોઈએ એ પદ કઈ રીતે આવે, તો જો ધ્યાન રાખજો, સમજાય તો હા લખજો, બરાબર. વચમાં જોઈએ, જો અહીંયા આપણને આ બે પદમાંથી કોમન કયું નીકળ્યું, તો કે એક્સ કોમન નીકળે છે, તો કે હા એક્સ કોમન કર્યા. વૈધા કેટલા? અહીંયા એક્સ વૈધો હોય, અહીંયા વધતા અહીંયા વૈધા હોય. ખાઈ ગયું આટલું. હવે બીજું, તો કે આગળ જોઈએ, તો કે વધતા બી કોમન નીકળે, વૈધા કેટલા? તો કે એક્સ વધતા એ ખાલી વધે છે. આટલી તો આપણને ખબર છે, બરાબર. હવે જોઈએ. ઓકે, ઘણીક બધા એમને નંબરો. હવે આગળની જોઈએ આપણે, બરાબર. તો જુઓ, તો આપણને ખબર છે કે આ કાઉન્સ અને આ કાઉન્સ બે સરખા છે, અને બે પદ સેમા છે. તો જુઓ, બે પદ ગુણાકારમાં છે, છે આ એક ગુણાકારમાં છે અને આ એક ગુણાકારમાં છે. તો ગુણાકારમાં આપણને ખબર છે કે જે જે સરખું નીકળતું એને આપણે બહાર કાઢી લઈએ છીએ, બરાબર. તો સરખું મળ્યું છે એને બહાર ઉપાડીને લઈ લો. તો સરખું કયું કયું મળ્યું છે આપણને? તો એક્સ વત્તા એ અને એક્સ વત્તા એ, એને આપણે પેલા બહાર લઈ લીધા. તો કે એક્સ વત્તા એ બેમાં સરખા મળ્યા, તો કે હા વત્તા એમ નામ છે વચમાં, તો મૂકી દો વત્તા. વધ્યું શું? તો કે અહીંયા આપણે જે વધે છે ને, શું વધ્યું? તો કે એક તો અહીંયા એક્સ વધે છે અને બીજો વધે છે વત્તા બી. એ બેનું એક અલગ પદ બનાવો, એક્સ વત્તા બી. હવે ધ્યાન રાખો, આપણને આ પદ આના આધારે મળ્યું ને. હવે જો આ પદ આપ ખાલી સમજો પહેલાં, તો તમારે કોઈ કહે છે ઘડીક બોલતા નહીં. આ પદ મળ્યું આપણને, હવે આ પદનો આપણે ગુણાકાર કરીએ. શું ગુણાકાર મળે? આ પદ આપણને મળે છે તો જોઈએ, બરાબર. કેવી રીતે? તો જો એક્સ કાઉન્સમાં એક્સ વત્તા બી, બીજું પદ લઈ લઈએ, વત્તા એ કાઉન્સમાં એક્સ વત્તા બી. આપણને આ પદ આવી રીતે મળ્યું. જોવો તો આગળ જોઈએ. જો આ જ પદ છે કેવી રીતના છે, તો એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સનો વર્ગ, વત્તા બી ગુણ્યા એક્સ એટલે આપણને મળે બી એક્સ, વત્તા એ ગુણ્યા એક્સ એટલે મળે આપણને એ એક્સ, વત્તા એ ગુણ્યા બી એટલે બી મળે. જો તો આ જે પદ આપણને મળ્યું છે એ જ આ પદ છે, જો છે. ફેર સરવાળામાં, સરવાળાની અંદર આપણે ક્રમમાં ફેરફાર ચાલે. આ એક્સ પહેલાં છે, બી એક્સ પછી, તો જો એ જ પદ આપણને મળે છે. હવે શું લખી શકીએ? લખી શકીએ ફરી પાછું કે એક્સ વર્ગ વત્તા એ વત્તા બી, અથવા તો બી વત્તા એ કાઉન્સમાં એક્સ વત્તા એ બી. જો તો આ જ પદ આપણને મળ્યું અહીંયા નીચે, તો બે પદ આપણે લખી શકીએ, એમાં કોઈ પણ ફેરફાર થાય નહીં. ચાલે, વાંધો નહીં. ચલો, જેને સમજાવ એને સમજાઈ ગયું છે. ઓકે ઓકે લખે છે, ઓકે. હવે જે મેઇન સમજવાનું છે એની આપણે વાત કરીએ. અહીંયા આપણે એ જ વસ્તુ છે, ખાલી ગુણાકાર. તો કે ત્રણ પંચું થાય, એક્સ વર્ગ એમ ન મૂકે આના ભાગ પાડે, તો કે ત્રણ એક્સ
વત્તા 5x વત્તા 15 થાય. હવે જો 8 ને આપણે ભાગ પાડ્યા આના, તો પણ કેવી રીતે ભાગ પાડ્યા કે પાછળનો જવાબ આપણને મળવો પડે એવી રીતે, બરાબર? તો 1માં 3x ને 1માં 5x આપણને મળ્યા, 2 ને આપણે ભાગ પાડી દીધા તો આપણને મળ્યા 15. હવે જોઈએ આગળ, આ બીમાંથી કંઈ કોમન નીકળી છે? તો કે હા, કોમન શું છે? તો કે x કોમન નીકળ્યા, વિધા કેટલા? x વત્તા 3 વધે. હવે બીજો કાઉન્સ આપણને એવો જ મળવાનો છે, x વત્તા 3 વાળો. પણ કોમન શું હતો? વત્તા 5 કોમન નીકળી જાય. જુઓ તો 5 તરી 15 x મળે, તો સીધું લખી શકે અહીંયા x વત્તા 3 અને x વત્તા 5. આવું પદ આપણને મળે, દરેક વિદ્યાર્થીને આવું પદ આપણને મળે. ખાલી ભાગ જો, આ જે વસ્તુ આપણે સમજ્યા છે ને, આ વસ્તુ એ જ વસ્તુ અહીંયા છે. હવે આના ઉપર તમે જ્યારે ભાગ પાડવા બેસો ને, ત્યારે તમને પદ અહીંયા ઉપરનું મળે. આને જ્યારે ભાગ પડે ત્યારે આ પદ મળે આપણને. જો આના જેવું પદ છે, આના જેવું પદ આપણને આ મળ્યું, આના જેવું પદ આપણને આ મળે છે, આના જેવું પદ આ મળ્યું, પછી આના જેવું પદ ઉપરનું આપણને મળ્યું, સેમ ટુ સેમ છે. એ આપણે ઉદાહરણ આપેલું છે. વિદ્યાર્થી મિત્રો, પાકી બુકની અંદર આપણે હજી એક પોઈન્ટ, બેઝિક પદાવલીઓના ભાગાકાર, ઓકે, ફરીથી સમજાવી દો. જો ભલે ટાઈમ પૂરો થઈ ગયો, કોઈ લખતા નહીં, ક્યાંય જવાનું નથી લેક્ચર છોડીને, બરાબર? ટાઈમ ભલે 2 મિનિટ જે વધારે થાય તો વધારે, ફરીથી સમજાવું છું. જો અહીંયા આપણે આ 8x છે ને, 8x એના અહીંયા લખ્યા આપણે, અહીંયા 1 × 15 જવાબ કેટલો મળ્યો આપણને? 15 મળ્યો, બરાબર? આ જે પદ છે, આ પદ અને આ પદ, આ બે પદનો કરવાનો ગુણાકાર. શું કરવાનો? ગુણાકાર. એટલે આ 1 અને 15નો ગુણાકાર કરું, મને 15 મળ્યા. 1 × 15 તો 15 મળ્યા. હવે અમે કીધું કે 8x છે, 8x ને એવી રીતે ભાગ પાડવાના, 8ના 15ના એવી રીતે ભાગ પાડો કે ગુણાકાર કરો ત્યારે 15 મળવા પડે, અને સરવાળો કરો ત્યારે 8 મળવા પડે. હવે આ 15નો ગુણાકાર કરો, 15 વત્તા 1 15 × 1 તો 15 મળે, તો 15 વત્તા 1 કરજો 16 મળે. પણ 16 નહીં, આપણને 8 જ મળવા જોઈએ. કેટલા મળવા પડે આપણને? 8 મળવા પડે. તો 8ના આધારે આપણે શું લખી શકીએ? તો એમાં જોઈએ આવી રીતના કે 3 × 5 = 15 અને 3 વત્તા 5. જુઓ તો 3 × 5 = 15 એટલે 15 થાય, 3 વત્તા 5 કરે 8 મળે. તો 8ના ભાગ છે આપણે સરળતાથી પાડી શકાય. આ રીતે ભાગ પાડ્યા, આ રીતે આપણને મળ્યું 3x વત્તા 5. 3 આપણે ક્યાંથી મળ્યા? તો 3 આપણે અહીંયાથી મળ્યા કે 3x વત્તા 5x, અહીંયાથી આપણને મળ્યા. બોલો, સમજાય એવું છે? વિદ્યાર્થી મિત્રો, ટાઈમ ઓફ થઈને ઉપર માત્ર 2 મિનિટ વહી ગઈ છે. તો આપણે છે ને આજે એક કામ કરીએ, આ સમજાણું હશે માનું ત્યાં સુધી. હવે પદાવલીનો જે ભાગાકાર છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે નેક્સ્ટ ચિત્રમાં જોશું. પણ એની પહેલાં દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન દઈએ આપણે અહીંયા કે PDFની અંદર પદાવલીઓના ભાગાકાર સુધી આપણે લખવાનું છે, બાકીનું અહીંયા સુધી આપણે પાકી બુકમાં લખવાનું છે. આગળનું લખવું તો લખી નાખજો, પણ સમજાવું પછી, એ તમને કાલના લેક્ચરમાં આપીશ. હજી એક પદાવલીનો ભાગાકાર તમને પહેલાં હું સમજાવીશ, પછી તમને આપીશ, બરાબર? લખવા તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હવે આગળની શરૂઆત કરીએ આપણે, તો નેક્સ્ટ સેશનમાં આપણે શરૂઆત કરશું, બરાબર? ચલો વિદ્યાર્થી મિત્રો, હવે જે કે નેક્સ્ટ પોઈન્ટ છે આપણે આવતીકાલે શરૂઆત કરશું. થેન્ક યુ, બાય.